नमस्कार, आप જોઈ રહ્યા છો આજની વાત। યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને તમામ યુનિવર્સિટી અને કોલેજોમાં એકેડેમિક યર 2020-21 શરૂ કરવા માટે સૂચના આપી છે। જી હા, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શૈક્ષણિક સત્ર 2020-21 માટે યુજી એટલે કે ગ્રેજ્યુએટ અને પીજી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ માટે સંશોધિત યુજીસી દિશાનિર્દેશોને મંજૂરી આપી દીધી છે। कोरोना काल में बंद पड़ेली यूनिवर्सिटी अने कॉलेजों में 2020-21 शैक्षणिक सत्र की शुरुआत 1 नवेम्बर थी थवा जई रही छे, जे अंतर्गत स्नातक अने पोस्ट ग्रेजुएशन ना पहला वर्ष में 31 ऑक्टोबर सुधी एडमिशन थशे। तो अभ्यासक्रम दरमियान आ वर्षे दिवाळी तेमज आवता वर्षे उनाळानी रजाओ तथा अन्य रजाओ पर काप मुकवामां आवशे। યુજીસીએ પોતાના દિશાનિર્દેશમાં કહ્યું છે કે સત્રમાં મોડું થવાના કારણે ચાલી રહેલ પાઠ્યક્રમોને પૂર્ણ કરવા માટે રજાઓમાં કાપ મૂકવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓને માત્ર સેમેસ્ટરની પરીક્ષા માટેની તૈયારી કરવા જ થોડી રજાઓ મળશે અને પ્રથમ સેમેસ્ટર પૂર્ણ થતાં બીજા સેમેસ્ટરની શરૂઆત પહેલાં થોડા દિવસનો બ્રેક મળશે। જી હા, શિક્ષણ મંત્રી ડોક્ટર રમેશ પોખરિયાલ નિશંકે ટ્વિટર પર આ અંગે જાણકારી આપી છે, જે અંતર્ગત કોરોનાના કારણે આ વર્ષે દેશભરની યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક સત્ર 1 નવેમ્બરથી શરૂ થશે, એડમિશન ઓક્ટોબર અંત સુધીમાં પૂર્ણ કરવાના રહેશે। કોરોના મહામારીના કારણે શૈક્ષણિક સત્ર રિવાઇઝ કરવા માટે નિમવામાં આવેલ સમિતિએ આપેલી ગાઈડલાઇનનો યુજીસીએ સ્વીકાર કરી લીધો છે। તમને જણાવી દઈએ કે યુજીસીએ કોલેજો શરૂ કરવા માટે એપ્રિલમાં વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર રજૂ કર્યું હતું। આ કેલેન્ડરમાં પરીક્ષા અને અભ્યાસક્રમ ચલાવવાની ગાઈડલાઇન પણ સામેલ હતી। તમને જણાવી દઈએ કે તે સમયે નવા પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ માટે કોલેજો 1 સપ્ટેમ્બરથી શરૂ કરવાનું આયોજન હતું। જો કે કોરોનાના કેસોનો સતત વધારો થવાના કારણે કોલેજો સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવી ન હતી અને પરીક્ષાઓમાં પણ વિલંબ થયો છે, તેમજ નવા વિદ્યાર્થીઓ માટેની પ્રવેશ પ્રક્રિયામાં પણ વિલંબ થયો છે। ત્યારે યુજીસી દ્વારા જાહેર કરાયેલ નવા રિવાઇઝ કેલેન્ડર અનુસાર પ્રથમ વર્ષના એડમિશન યુનિવર્સિટી અને કોલેજોએ 31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરી દેવાના રહેશે। પ્રથમ સેમેસ્ટરના વર્ગો 1 નવેમ્બરથી શરૂ કરવાના રહેશે। તો કોરોનાના કારણે શૈક્ષણિક વર્ષ વિલંબથી શરૂ થવાના કારણે થયેલ શૈક્ષણિક નુકસાનની ભરપાઈ કરવા માટે યુજીસીએ કોલેજોને સપ્તાહમાં 6 દિવસ ભણાવવા અને શિયાળુ તથા ઉનાળાનું વેકેશન ઘટાડવા પણ નિર્દેશ આપ્યા છે। જી હા, કોરોનાના પગલે સમગ્ર દેશમાં કોલેજો અને શાળાઓ માર્ચથી બંધ છે, ત્યારે કોરોનાના કારણે શૈક્ષણિક વર્ષ પૂરી રીતે ખોરવાઈ ગયું છે। ત્યારે આ વર્ષે નવા પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ માટે હવે શૈક્ષણિક વર્ષ 1 નવેમ્બરથી 30 ઓગસ્ટ સુધીનું ગણાશે। તમને જણાવી દઈએ કે યુજીસીના નવા એકેડેમિક કેલેન્ડર મુજબ પ્રથમ સત્રમાં 1 માર્ચથી 7 માર્ચ સુધી પ્રિપેરેટરી બ્રેક રહેશે અને 8 માર્ચથી 26 માર્ચ સુધી પરીક્ષાઓ લેવાની રહેશે, તો 27 માર્ચથી 4 એપ્રિલ સુધી સેમેસ્ટર બ્રેક રહેશે અને 5 એપ્રિલથી બીજું સેમેસ્ટર શરૂ થશે। આયોગે વિશ્વવિદ્યાલયોને નિર્દેશ આપ્યો છે કે આ પાઠ્યક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા 31 ઓક્ટોબરે સમાપ્ત કરી દેવામાં આવશે। અભ્યાસ પૂર્ણ કરવા માટે અઠવાડિયામાં 6 દિવસ ક્લાસ ચાલશે। જી હા, આ નવા સત્ર ઓનલાઈન ફેસ ટુ ફેસ ક્લાસરૂમમાં અને મિશ્રિત મોડથી ચલાવવામાં આવશે। આ શૈક્ષણિક કેલેન્ડર AICTE એટલે કે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનની ટેકનિકલ કોલેજો પર લાગુ પડશે। જો બીજા સેમેસ્ટરની વાત કરીએ તો પરીક્ષાઓ પહેલાં 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી પ્રિપેરેટરી બ્રેક રહેશે અને 9 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી બીજા સેમેસ્ટરની પરીક્ષાઓ લેવાની રહેશે, તો 22 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી સેમેસ્ટર બ્રેક રહેશે। આ વિદ્યાર્થીઓની બેચ માટે નવું શૈક્ષણિક સત્ર કે વર્ષ 30 ઓગસ્ટથી શરૂ કરવાનું રહેશે। તો કમિશને તેના નવા કેલેન્ડરમાં પ્રવેશ પ્રક્રિયાને લગતી સૂચનાઓ પણ જારી કરી છે। યુજી અને પીજીના વિદ્યાર્થીઓ માટે મેરિટ અથવા પ્રવેશ પરીક્ષા આધારિત એડમિશન પ્રોસેસ ઓક્ટોબરના અંત સુધીમાં પૂર્ણ થવી જોઈએ। તમને જણાવી દઈએ કે યુજીસીએ કોરોનાને લઈને વાલીઓની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખતા વિદ્યાર્થીઓ જો પ્રવેશ રદ કરાવે તો પૂરી ફી પાછી આપી દેવા યુનિવર્સિટીઓને સૂચના આપી છે। બીજાને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।
તમે અમારા આ વિડિયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડિયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડિયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।